जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो हमणाज करी लो। अमारी चेनल मां तमने अवनवा शिक्षण ने लगता वीडियो जोवा मळशे। आपणे हवे हेनरी फेरना संचालनना सिद्धांतोनी आगळ वात करीए। हो पांच सिद्धांतोनी आपणे चर्चा करी या। हवे मुद्दा नंबर 6 संचालनना सिद्धांतोनी अंदर व्यवस्थानो सिद्धांत। व्यवस्थाना सिद्धांत अंदर बे वस्तु पर भार मुकवामां आवे छे। एक तो मालसामान, बीजी वस्तु छे सामाजिक बाबत। जो मित्रों धंधाकीय एकम नी अंदर घणो बधो काचो माल आवतो होय छे, तो आ मालसामान जे छे एनी व्यवस्था जे छे ए एक जग्याए राखवानी होय छे, जेथी करी अने ज्यारे જોઈએ ત્યારે માલ પાછો આપણે ઝડપથી મળી જાય, નહીતર માલને ગોતવા માટે સમય બગડે છે, બરોબર। એટલે માલ સામાન જે છે એની એવી વ્યવસ્થા કરવી કે જેથી કરીને ઝડપથી આપણે મળી જાય। માલ સામાનની દરેક વસ્તુ યોગ્ય સ્થાને રાખવી, આ જ વસ્તુ છે। તમે કાચો માલ લેવા ધંધાની અંદર, બરોબર, તો ગમે ત્યાં કાચો માલ રાખી દો, પછી જ્યારે જરૂર પડે ત્યારે પાછા માલને ગોતવા નીકળો, મિસ સમયનો બગાડ થાય, કર્મચારીનો જે છે એ ટાઈમ વેસ્ટ થાય, એટલા માટે માલ સામાન યોગ્ય જગ્યાએ રાખવું જોઈએ। લાયકાત ધરાવતા કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ। ધંધાદારી એકમની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે, એમાં બધા કર્મચારીઓ જરૂરી નથી કે યોગ્ય લાયકાત ધરાવતા હોય, અમુક ફ્રેશ પણ હોય છે। તો જે લોકો યોગ્ય લાયકાત ધરાવે છે, જેની પાસે કૌશલ્ય છે, જેની પાસે સ્કિલ છે, એવા વ્યક્તિને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો MBA થયેલો વ્યક્તિ હોય, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તો એને તમે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સોંપી શકો, બરોબર છે, આ આ આની લાયકાત પ્રમાણે એને ડિપાર્ટમેન્ટ તમે સોંપી ગયા। પછી CA થયેલો વ્યક્તિ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ, એને તમે જે હિસાબ કિતાબ ડિપાર્ટમેન્ટ છે, બરોબર, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર તમે એનો હોદ્દો એપ્લાય કરી શકો। કહેવાનો મતલબ જેની પાસે જેવી લાયકાત છે, જેવું કૌશલ્ય છે, એ પ્રમાણે એને એ સ્થાને મૂકવા જોઈએ। ચોક્કસ સ્થાન માટે ચોક્કસ કર્મચારીની ભરતી એ પ્રક્રિયા હોવી જોઈએ। ચોક્કસ સ્થાન માટે ગમે તે તમારે સંચાલનમાં કોઈ વ્યક્તિની જરૂર પડે તો એના માટે તમારે MBA અથવા BBA ડિગ્રી કમ્પલસરી હોવી જોઈએ। અકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર તમારે કોઈ કર્મચારીની જરૂર છે તો ત્યાં CA CS આવી ડિગ્રી ધરાવતો વ્યક્તિની જરૂર હોવી જોઈએ। પછી ક્લેરિકલ વર્કમાં કોઈ જરૂર હોય તો ત્યાં ક્લાર્ક કક્ષાની વ્યક્તિ, મીન્સ કે ગ્રેજ્યુએશન વ્યક્તિ, બરોબર। એટલે કહેવાનો મતલબ કે ચોક્કસ સ્થાન માટે ચોક્કસ કર્મચારીની ભરતી પ્રક્રિયા હોવી જોઈએ। હેન્ડલ ફેરનો મુદ્દા નંબર 6 વ્યવસ્થાનો સિદ્ધાંત। મુદ્દા નંબર 7 છે મિત્રો સ્થિર કર્મચારી વર્ગનો સિદ્ધાંત। આ જે સિદ્ધાંત છે એ આપણા માટે ખૂબ મહત્વનો છે અને ધંધાદારી એકમ માટે પણ ઘણી વખત મહત્વનો બની જાય છે। કેવી રીતે? કારણ કે કાયમી અને સ્થિર કર્મચારી એ ધંધાની મૂડી છે। કાયમી અને સ્થિર કર્મચારી એ ધંધાની મૂડી છે। એકમમાં લાંબો સમય સુધી ટકી રહેવાથી કર્મચારી અને એકમ બંનેનો વિકાસ થાય, શું થાય છે, વિકાસ થાય। એકનો એક કર્મચારી જો તમારા ધંધાકીય એકમમાં લાંબો સમય સુધી કામ કરશે તો કર્મચારીને ફાયદો થશે, સાથે સાથે એકમને પણ ફાયદો થશે। લાંબો સમય સુધી કામ કરવાથી અધ્યયન વક્રની અસરને લીધે ઉત્પાદકતા વધશે, બરોબર। એકનો એક કર્મચારી એકનું એક કામ લાંબો સમય સુધી કરશે એટલે એ કાર્ય કરવાની અંદર એની માસ્ટરી આવે છે, એટલે ઉત્પાદકતા વધશે। ઉત્પાદકતા વધશે સાથે સાથે મજૂર ફેરબદલી દર LPR એ પણ ઘટશે। મજૂર ફેરબદલી દર શું છે આપણે વાત કરી હતા, કારણ કે વારંવાર કર્મચારી તમારું એકમ છોડીને જતો રહે છે તો એની વેલ્યુ માર્કેટની અંદર તમારી વેલ્યુ ડાઉન થતી હોય છે। તો કર્મચારી જે છે લાંબો સમય સુધી તમારા ધંધાકીય એકમમાં કામ કરે છે, એનો અર્થ એ થયો કે મજૂર ફેરબદલી દર ઘટે છે। અને કાયમી કર્મચારી માટે, બરોબર, જે કર્મચારી વર્ષોથી તમારા એકમમાં કામ કરે છે એને બદલી બઢતી અને તાલીમની પણ વ્યવસ્થા ધંધાકીય એકમે કરવી જોઈએ। સ્થિર કર્મચારી ગણનો પણ સિદ્ધાંત હેન્ડ્રી ફેરલે આપણને આપે છે। મુદ્દા નંબર 7 છે મિત્રો શિસ્તનો સિદ્ધાંત, ડિસિપ્લિન, બરોબર। તો દરેક જગ્યાએ ડિસિપ્લિન જરૂરી છે મિત્રો, એવું નથી કે ધંધાકીય એકમ માટે, બરોબર, પણ આપણે આપણે જ્યારે સંચાલનના સિદ્ધાંતો શીખીએ છીએ ત્યારે ધંધાને સેન્સમાં વાત કરીએ તો શિસ્તથી સંવાદિતતાનું સર્જન થાય છે। સંવાદિતતા એટલે વાતચીત કરવી, એક ધંધાનો માલિક અને કર્મચારી વચ્ચે સંવાદિતતા થાય તો એ કોને જરા શક્ય છે,
ડિસિપ્લિન દ્વારા શિસ્તતા. હવે ધંધાની અંદર શિસ્ત હોય તો શું ફાયદો થાય? ધંધાની અંદર શિસ્ત હોય તો સાધનોનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો. ઉત્પાદનના સાધનો શ્રમ મૂડી નિયોજન બરોબર આ ચારે સાધનો છે એનો તમે મહત્તમમાં મહત્તમ વધારેમાં વધારે ઉપયોગ કરી શકો. બીજો ફાયદો શું છે? પ્રવૃત્તિનું સાતત્ય જળવાય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે એક પ્રવૃત્તિ જે છે એના પછી બીજી પ્રવૃત્તિ ત્રીજી પ્રવૃત્તિ ચોથી પ્રવૃત્તિ એમ એક પછી એક પ્રવૃત્તિનું સાતત્ય જે છે એ ધંધાકીય એકમમાં જળવાય છે. ક્યારે? કે જ્યારે ધંધાકીય એકમની અંદર શિસ્તનું પ્રમાણ હોય છે ત્યારે. આ સિદ્ધાંતથી સંચાલકો કર્મચારીઓ પાસેથી સરળતાથી કામ લઈ શકે છે. કારણ કે ધંધામાં શિસ્તનું વાતાવરણ હોય છે. ધંધાકીય એકમની અંદર જ્યારે મિત્રો શિસ્તનું વાતાવરણ હોય ને ત્યારે ધંધાનો માલિક જે ઉપલી સપાટી બેઠો છે, ઉચ્ચ સપાટી બેઠો છે, એ મધ્ય સપાટી અને તળ સપાટી આ બે બંને સપાટીઓના કર્મચારી પાસેથી એકદમ સરળતાથી કામ લઈ શકે છે. કારણ કે ડિસિપ્લિન છે. ડિસિપ્લિન ધંધામાં હોવું જરૂરી છે. અને બીજો મહત્વનો મુદ્દો છે કાર્ય પ્રત્યે કર્મચારીને આનંદ થાય, કર્મચારીને કંટાળો ન આવે. પોતે જે કાર્ય કરે છે એ બેવડા ઉત્સાહથી કામ કરે. શું કામ? કારણ કે ધંધાનો માલિક અને કર્મચારી બંને વચ્ચે સંબંધ કેવો છે? સારો સંબંધ છે, શીતળું વાતાવરણ છે, એ કાર્ય કરવામાં એને આનંદ આવે છે. પછી છે મોટા એકમમાં કર્મચારીઓ વધારે હોય તો ત્યાં શિસ્ત જરૂરી છે. કારણ કે અંકુશ કેવો બને છે? સરળ બને છે. મિત્રો ધંધાકીય એકમની અંદર ઘણા બધા હજારો કર્મચારીઓ કામ કરતા હોય છે તો આ બધા કર્મચારીઓ વચ્ચે અંકુશ લાવવો સરળ ક્યારે બને? કે જ્યારે ધંધાકીય એકમની અંદર શિસ્તનું વાતાવરણનું નિર્માણ થયેલું હોય ત્યારે. મિત્રો એની પહેલો બહુ સરસ 14 સિદ્ધાંતો આપ્યા છે. એની અંદર 6, 7 અને 8 શિસ્તનો સિદ્ધાંત. હવે આપણે 9મો સિદ્ધાંતની વાત કરીએ છીએ, કર્મચારી વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને આપણે કહીએ છીએ વેતન. વેતન એટલે પગાર. કર્મચારીઓ જે સેવા આપે છે સેવાના બદલામાં એને જે વળતર મળે છે એને કહેવાય વેતન. પણ આ વેતન જે છે એ ન્યાયી હોવું જોઈએ, અન્યાયી હોવું જોઈએ નહીં. મીન્સ કર્મચારીનું શોષણ થવું જોઈએ નહીં. કર્મચારી જે કામના કલાકો આપે છે, જે સેવા આપે છે એના બદલામાં એને યોગ્ય વળતર મળવું જોઈએ. બધા કર્મચારીઓની મિત્રો કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. કારણ કે ધંધાકીય એકમની અંદર હજારો કર્મચારીઓ કામ કરતા હોય છે તો આ હજારો કર્મચારીઓ કામ કરે છે તો દરેકની કાર્યક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય. તો આ કાર્યક્ષમતા અલગ અલગ હોય પછી જે કર્મચારી નિશ્ચિત કરતા વધારે ઉત્પાદન કરે છે એનો મતલબ એ થયો કે એની કાર્યક્ષમતા કેવી છે? વધારે. તો આ કાર્યક્ષમતા એની વધારે છે તો એના પ્રમાણમાં એને બદલો મળવો જોઈએ. ઓકે, કુશળ કર્મચારી હોય છે, કુશળ કર્મચારી તો કુશળ કર્મચારીને ઘણીવાર બોનસ, નફાભાત, સંચાલન મંડળમાં પ્રતિનિધિત્વ, પેન્શન આવા ઉત્સાહ પગલાં એને તમારે ભરવા જોઈએ. ફરીથી જોઈએ, આપણે કુશળ કર્મચારી હોય તો તમારે બોનસ આપવું જોઈએ, નફાનો 10% ભાગ આપવો જોઈએ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ કરવાની એને તક આપવી જોઈએ, પછી રિટાયર થાય તો પેન્શન જેવી સુવિધાઓ આ બધા પ્રોત્સાહક પગલાં. તો ધંધાના માલિકે આવા પ્રોત્સાહક પગલાઓ ભરવા જોઈએ કર્મચારીના વેતનનો. મુદ્દા નંબર 10 છે મિત્રો, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત એમાં સત્તાની વેચની ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી તરફ વણ તૂટેલી રહેવી જોઈએ. વણ તૂટેલી એટલે કે તૂટવી જોઈએ નહીં. આપણે ભણી ગયા હતા મિત્રો સપાટીઓ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો ઉચ્ચ સપાટીએ જે સંચાલકો બેઠા છે એ મધ્ય સપાટીને હુકો પાડે, મધ્ય સપાટીએ જે સંચાલક જે કંઈક કર્મચારીઓ બેઠા છે તળ સપાટીને સૂચન આપે. તો આ જે લિંક છે એ વણ તૂટેલી રહેવી જોઈએ. એમાં ક્યાંય જો તિરાડ પડે, જો તૂટી જાય તો સંચાલકની અંદર થોડી પ્રોબ્લેમ ઊભી થાય છે. તો દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. બરોબર, સત્તા અને જવાબદારીની સોંપણી સપાટી મુજબ કરવી જોઈએ. દાખલા તરીકે ઉચ્ચ સપાટી તો ત્યાં સંચાલકો બેઠા છે, એમડી બેઠા છે, બોર્ડ ઓફ ડિરેક્ટર બેઠા છે, તો એની જવાબદારી ખૂબ વધારે હોય છે, એની સત્તા વધારે હોય છે, જવાબદારી વધારે હોય છે. જ્યારે મધ્ય સપાટીએ જે બેઠા છે બરોબર અલગ અલગ વિભાગ, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ બરોબર, તો એની જવાબદારી એના પ્રમાણમાં હોય છે. પછી તળ સપાટી ફોરમેન હોય છે બરોબર,
તો સુપરવાઇઝર હોય છે તો એની એની જવાબદારી એના પ્રમાણે હોય છે. કહેવાનો મતલબ કે દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. પછીનો મુદ્દો છે એકમમાં કામ કરતા કર્મચારીને ખબર હોવી જોઈએ કે તે કોને જવાબદાર છે. બરોબર, કોઈ એક કર્મચારી કામ કરે છે તો એને ખબર હોવી જોઈએ કે મારે આ એક્સ નામના કર્મચારી અધિકારીને પૂછવાનું છે, એ જે હુકમ આપે એ પ્રમાણે એને કામ કરવાનું છે. એટલે કે ખબર હોવી જોઈએ એને કે તે કોને જવાબદાર છે, અને અધિકારીને પણ ખબર હોવી જોઈએ કે એની અંદરમાં કયા કયા કર્મચારીઓ કામ કરે છે. એટલે માહિતી પ્રસરણ કમ્યુનિકેશન જે સિસ્ટમ છે ને મિત્રો, એ ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી આવી જોઈએ, અને તળ સપાટીથી લઈ અને ઉચ્ચ સપાટી સુધી થવી જોઈએ. આ છે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. મુદ્દા નંબર 11 ઉપર સમાનતાનો સિદ્ધાંત. કર્મચારી જે છે સંચાલનનો ખૂબ જ અગત્યનો ભાગ છે. કર્મચારી જે છે ધંધાની મહામૂળ મિલકત છે, મૂડી છે એમ કહી તો ચાલે. બરોબર, તો કર્મચારી છે એક જીવંત વ્યક્તિ છે મિત્રો, એને પણ લાગણી સંબંધ આવું હોય છે. તો એની પાસેથી તમારે કામ લેવું હોય તો વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કેવો અભિગમ અપનાવવો પડે? વ્યવહારુ અભિગમ, કારણ કે એ જીવંત વ્યક્તિ છે. બરોબર, તો આ જીવંત વ્યક્તિ પાસેથી કામ લેવું છે તો વ્યવહારુ અભિગમ ધંધાના માલિકે અપનાવવો પડે. આવો રેન્જિંગ ફેર કહે છે. અને કર્મચારીઓએ અધિકારીઓએ કર્મચારી પાસેથી કામ લેતી વખતે બે વસ્તુનું ધ્યાન રાખવું, એક તો ન્યાય પૂરો કરતું અને સમાનતાના ધોરણે એની સાથે વર્તન કરવું જોઈએ. એક અધિકારી સાથે સારું વર્તન કરવાનું, બીજા અધિકારી સાથે અણમાનિક વર્તન કરવાનું, આવી અસમાનતા જે છે એ ધંધાકીય અધિકારીઓ પાસે હોવી જોઈએ નહીં. દરેક કર્મચારીને સમાનતાની દ્રષ્ટિએ જોવાનું અને દરેકને ન્યાય મળે એવું વર્તન કરવાનું. કર્મચારીઓ સંચાલકને કેટલા વફાદાર છે તે સમાનતા અને ન્યાયના આધારે નક્કી કરવામાં આવે છે. ઘણીવાર ધંધાનો માલિક એમ કહેતો હોય છે કે કર્મચારી વફાદાર નથી, તો એનો મુખ્ય હેતુ એ છે કે ક્યાંક ધંધાનો માલિક પણ એની સાથે અસમાનતા ભર્યું વર્તન કરતો હશે, જેના કારણે કર્મચારીમાં અસંતોષ થશે. એક અસંતોષ કર્મચારી છે એ ક્યારેય ધંધાને વફાદાર મિત્રો ન હોઈ શકે. અસંતોષ કર્મચારી ક્યારેય ધંધાને વફાદાર ન હોઈ શકે, કારણ કે એના મનની અંદર એક વહેમ છે અથવા તો કોઈ પણ પ્રકારનો જે કે કર્મચારી જે છે સંચાલક મારા પ્રત્યે આવું વર્તન કરે છે, એટલે હંમેશા ધંધાના માલિકે સમાનતાના ધોરણે જ વર્તન કરવું જોઈએ. પછી એક કર્મચારી હોય કે હજારો કર્મચારી હોય, બધાને એક સરખો ન્યાય મળવો જોઈએ, બધા સાથે સમાનતાના ધોરણે કામ કરવું જોઈએ. એ કર્મચારીના કામના બીજી વસ્તુ મિત્રો કાયમ માટે યાદ રાખી લીધો કે કર્મચારીના કામના કલાકો તમે ખરીદી શકો છો. કર્મચારીના કામના કલાકો તમે ખરીદી શકો છો, પણ વફાદારી તો તમારે કમાવવી પડે મિત્રો, એમાં ચાલે નહીં. એટલે ફરીથી કહું છું કે કર્મચારીના કામના કલાકો તમે ખરીદી શકો છો, પણ વફાદારી તો સંચાલકે કમાવવી જ પડે છે, એમાં ચાલે નહીં. ઓકે, તો મુદ્દા નંબર 12 મિત્રો છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. આ બહુ સરસ સિદ્ધાંત છે, એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલ વૃત્તિ, સંચાલકોમાં જેમ સાહસ જરૂરી છે ને એમ કર્મચારીમાં પહેલ વૃત્તિ જરૂરી. કંઈક નવી કરવાની, નવું કરવાની એનામાં કંઈક વૃત્તિ હોવી જોઈએ. એના માટે કર્મચારીને પહેલ વૃત્તિનું પ્રોત્સાહન મળે ને એવું વાતાવરણ ધંધાના માલિકે ઊભું કરવું જોઈએ અથવા તો પૂરું પાડવું જોઈએ. બરોબર, ફરીથી સંચાલકોમાં સાહસ જરૂરી છે, એવી જ રીતે કર્મચારીમાં પહેલ વૃત્તિ જરૂરી છે. એટલે આ કર્મચારીની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ધંધાના માલિકે પૂરું પાડવું જોઈએ. એનાથી શું ફાયદા થાય? ફાયદા નંબર 1, કર્મચારી સ્વતંત્ર કામ કરવાની શક્તિનો વિકાસ થાય છે. બરોબર, કર્મચારીને પહેલ વૃત્તિ જો કરવામાં આવે, એને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો સ્વતંત્ર કામ કરી શકે છે. બીજું, કર્મચારીની અંદર લીડરશિપ નેતૃત્વની શક્તિ ખીલે છે. જો એને તમે પહેલ વૃત્તિ કરવાની સાહસ કરવાનું વાતાવરણ પૂરું પાડો તો, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોલગેટ નામની કંપની મિત્રો, આમ તો કોલગેટ છે ટૂથપેસ્ટ છે, પણ આપણે ટૂથપેસ્ટ લેવા જઈએ એટલે એમ જ કહે છે કોલગેટ આપો. કોલગેટ અને ટૂથપેસ્ટ છે ને પર્યાય બની ગયા છે. શું કામ છે ખબર છે? એનું માર્કેટિંગ જબરજસ્ત છે. એટલા માટે હવે કોલગેટ કંપનીના ઉચ્ચ સપાટીના કર્મચારી બીઓડી, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર, આ બધા કર્મચારીઓ એકવાર મીટિંગ કરીને એના રૂમની અંદર બેઠા. મીટિંગનો મુદ્દો એ હતો કે સેલિંગ કેમ વધારવું, કોલગેટનું ટૂથપેસ્ટનું વેચાણ કેમ વધારવું. ચર્ચા કરી,
ઘણા બધા કર્મચારીઓ પોતાના મંતવ્યો આપ્યા, દરેક ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ હતા, બધા બધા નિષ્ણાતો હતા, દરેકે પોતાના મંતવ્યો આપ્યા, કલાક દોઢ કલાક મીટિંગ ચાલી મિત્રો, પણ કોઈ એવો નિષ્કર્ષ નો આવ્યો, કોઈ એવું પરફેક્ટ રીઝન નો મળ્યું કે આનાથી વેચાણ ટૂથપેસ્ટ નું વધી શકશે. પછી મીટિંગ પૂર્ણ થઈ એટલે મીટિંગ ના દરવાજે ગેટ ઉપર એક વોચમેન ને બેસાડ્યો, એટલે વોચમેન આ બધી ચર્ચા સાંભળતો હતો. પછી મીટિંગ પૂર્ણ થઈ એટલે સાહેબ ને બીતા બીતા વોચમેન સાહેબ પાસે ગયો, સંચાલક પાસે, કીધું કે સાહેબ મારી પાસે એક સોલ્યુશન છે, મારી પાસે આનો નિર્ણય છે કે વેચાણ કેમ વધારવું, જો તમે કહેતા હો તો હું તમને કહું. તો સંચાલકોને ના ન પાડી આ પહેલું વૃત્તિ ઉદાહરણ તમને આપું છું કે પહેલું વૃત્તિ કોણ કહેવાય. નહીતર સંચાલક એને કહી શકત કે ભાઈ તું વોચમેન છો, તને આમાં કઈ ખબર ન પડે, આમ છે તેમ છે, પણ એને વિચાર રજૂ કરવાનો મોકો આપ્યો. એટલે વોચમેને કીધું કે સાહેબ કોલગેટ જે આપણી પેસ્ટ છે બરોબર, એનું જે માઉથ હોય ને મોઢું જે આપણે પેસ્ટ નીકળે છે એની સાઈઝ તમે સેજ વધારી દો, સાઈઝ સેજ વધારી દો, કારણ કે સવારમાં માણસ ઉઠે ને એટલે પહેલા તો ફ્રેશ હોય નહીં, માઇન્ડ સવારમાં કામ કરતો હોય, સીધી પેસ્ટ કાઢે ને એટલે વધારે પેસ્ટ નીકળે, વધારે પેસ્ટ નીકળે એટલે વધારે વપરાશ થવાનો છે, વધારે વપરાશે તો લોકો વધારે લેવાના છે, આ રીતે સેલિંગ વધે છે. આ હાઉ સિમ્પલ ઉદાહરણ, તમે વિચાર કરો આને કહેવાય પહેલ વૃત્તિ. આ પહેલ વૃત્તિનું બેસ્ટ ઉદાહરણ છે, આ તમે પરીક્ષામાં લખજો ખાસ કરી, કારણ કે ઘણીવાર આ નાના નાના કર્મચારીઓ પણ મોટું સોલ્યુશન આપી દેતા હોય છે. આ પહેલ વૃત્તિ છે. ઓકે, આપણે હવે હેનરી ફેરના સંચાલનના સિદ્ધાંતોની આગળ વાત કરીએ. તો પાંચ સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી ગયા, હવે મુદ્દા નંબર 6 સંચાલનના સિદ્ધાંતોની અંદર વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાના સિદ્ધાંતની અંદર બે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે છે, એક તો માલ સામાન, બીજી વસ્તુ છે સામાજિક બાબત. જો મિત્રો ધંધાકીય એકમની અંદર ઘણો બધો કાચો માલ આવતો હોય છે તો આ માલ સામાન જે છે એની વ્યવસ્થા જે છે એ એક જગ્યાએ રાખવાની હોય છે, જેથી કરી અને જ્યારે જોઈએ ત્યારે માલ પાછો આપણને ઝડપથી મળી જાય, નહીતર માલને ગોતવા માટે સમય બગડે છે બરોબર. એટલે માલ સામાન જે છે એની એવી વ્યવસ્થા કરવી કે જેથી કરીને ઝડપથી આપણને મળી જાય. માલ સામાનની દરેક વસ્તુ યોગ્ય સ્થાને રાખવી, આ જ વસ્તુ છે. તમે કાચો માલ લેવા ધંધાની અંદર બરોબર, તો ગમે ત્યાં કાચો માલ રાખી દો, પછી જ્યારે જરૂર પડે ત્યારે પાછા માલને ગોતવા નીકળો, મીન્સ સમયનો બગાડ થાય, કર્મચારીનો જે છે એ ટાઈમ વેસ્ટ થાય, એટલા માટે માલ સામાન યોગ્ય જગ્યાએ રાખવું જોઈએ. લાયકાત ધરાવતા કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. ધંધાદારી એકમની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે, એમાં બધા કર્મચારીઓ જરૂરી નથી કે યોગ્ય લાયકાત ધરાવતા હોય, હું ફ્રેશ પણ હોય છે. તો જે લોકો યોગ્ય લાયકાત ધરાવે છે, જેની પાસે કૌશલ્ય છે, જેની પાસે સ્કિલ છે, એવા વ્યક્તિને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એમબીએ થયેલો વ્યક્તિ હોય, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તો એને તમે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સોંપી શકો બરોબર છે, આ આ આની લાયકાત પ્રમાણે એને ડિપાર્ટમેન્ટ તમે સોંપી શકો. પછી સીએ થયેલો વ્યક્તિ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ, એટલે તમે જે હિસાબ કિતાબ ડિપાર્ટમેન્ટ છે બરોબર, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર તમે એનો હોદ્દો એપ્લાય કરી શકો. કહેવાનો મતલબ જેની પાસે જેવી લાયકાત છે, જેવું કૌશલ્ય છે, એ પ્રમાણે એને એ સ્થાને મૂકવા જોઈએ. ચોક્કસ સ્થાન માટે ચોક્કસ કર્મચારીની ભરતી એક પ્રક્રિયા હોવી જોઈએ. ચોક્કસ સ્થાન માટે ગમે તે તમારા સંચાલનમાં કોઈ વ્યક્તિની જરૂર પડે તો એના માટે તમારે એમબીએ અથવા બીબીએ ડિગ્રી કમ્પલસરી હોવી જોઈએ. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર તમારે કોઈ કર્મચારીની જરૂર છે તો ત્યાં સીએ સીએસ આવી ડિગ્રી ધરાવતો વ્યક્તિની જરૂર હોવી જોઈએ. પછી ક્લેરિકલ વર્કમાં કોઈ જરૂર હોય તો ત્યાં ક્લાર્ક કક્ષાની વ્યક્તિ, મીન્સ કે ગ્રેજ્યુએશન વ્યક્તિ બરોબર. એટલે કહેવાનો મતલબ કે ચોક્કસ સ્થાન માટે ચોક્કસ કર્મચારીની ભરતી પ્રક્રિયા હોવી જોઈએ. હેન્ડી ફેરનો મુદ્દા નંબર 6 વ્યવસ્થાનો સિદ્ધાંત. મુદ્દા નંબર 7 છે મિત્રો સ્થિર કર્મચારી વર્ગનો સિદ્ધાંત. આ જે સિદ્ધાંત છે એ આપણા માટે ખૂબ મહત્વનો છે અને ધંધાદારી એકમ માટે પણ ઘણી વખત મહત્વનો બની જાય છે. કેવી રીતે? કારણ કે કાયમી અને સ્થિર કર્મચારી એ ધંધાની મૂડી છે. કાયમી અને સ્થિર કર્મચારી એ ધંધાની મૂડી છે. એકમમાં લાંબો સમય સુધી ટકી રહેવાથી કર્મચારી અને એકમ બંનેનો વિકાસ થાય. શું થાય છે? વિકાસ થાય. એકનો એક કર્મચારી જો તમારા ધંધાકીય એકમમાં લાંબો સમય સુધી કામ કરશે તો કર્મચારીને ફાયદો થશે, સાથે સાથે એકમને પણ ફાયદો થશે.
લાંબો સમય સુધી કામ કરવાથી અધ્યયન વક્રની અસરને લીધે ઉત્પાદકતા વધશે. બરોબર, એકનો એક કર્મચારી એકનો એક કામ લાંબો સમય સુધી કરશે એટલે એ કાર્ય કરવાની અંદર એની માસ્ટરી આવે છે એટલે ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધશે સાથે સાથે મજૂર ફેરબદલી દર એલ ટી આર એ પણ વધશે. મજૂર ફેરબદલી દર શું છે આપણે વાત કરી હતા, કારણ કે વારંવાર કર્મચારી તમારો એકમ છોડીને જતો રહે છે તો એની વેલ્યુ માર્કેટની અંદર તમારે વેલ્યુ ડાઉન થતી હોય છે. તો કર્મચારી જે છે લાંબો સમય સુધી તમારા પ્રદાતીય એકમમાં કામ કરે છે એનો અર્થ એ છે કે મજૂર ફેરબદલી દર ઘટે છે. અને કાયમી કર્મચારી માટે બરોબર જે કર્મચારી વર્ષોથી તમારા એકમમાં કામ કરે છે એને બદલી બઢતી અને તાલીમની પણ વ્યવસ્થા પ્રદાતીય એકમે કરવી જોઈએ. હવે ત્યાં દોસ્તો સ્થિર કર્મચારી ગણનો પણ સિદ્ધાંત હેન્ડ્રી ફેરોલે આપણને આપે છે. ગુના નંબર 7 છે મિત્રો શિસ્તનો સિદ્ધાંત ડિસિપ્લિન. તો દરેક જગ્યાએ ડિસિપ્લિન જરૂરી છે મિત્રો, એવું નથી કે ધંધા કે એકમ માં બરોબર, પણ આ આપણે જ્યારે સંચાલનના સિદ્ધાંતો શીખીએ છીએ ત્યારે ધંધાને સેન્સમાં વાત કરીએ તો શિસ્તથી સંવાદિતતાનું સર્જન થાય છે. સંવાદિતતા એટલે વાતચીત કરવી, એક ધંધાનો માલિક અને કર્મચારી વચ્ચે સંવાદિતતા થાય તો એ કોને દ્વારા શક્ય છે, ડિસિપ્લિન દ્વારા, શિસ્ત દ્વારા. હવે ધંધાની અંદર શિસ્ત હોય તો શું ફાયદો થાય, ધંધાની અંદર શિસ્ત હોય તો સાધનોનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો. ઉત્પાદનના સાધનો શ્રમ મૂડી નિયોજન બરોબર આ ચારે સાધનો છે એનો તમે મહત્તમમાં મહત્તમ વધારેમાં વધારે ઉપયોગ કરી શકો. બીજો ફાયદો શું છે, પ્રવૃત્તિનું સાતત્ય જળવાય છે. પ્રવૃત્તિનું સાતત્ય એટલે એક પ્રવૃત્તિ જે છે એના પછી બીજી પ્રવૃત્તિ ત્રીજી પ્રવૃત્તિ ચોથી પ્રવૃત્તિ એમ એક પછી એક પ્રવૃત્તિનું સાતત્ય જે છે એ ધંધાકીય એકમમાં જળવાય છે. ક્યારે, કે જ્યારે ધંધાકીય એકમની અંદર શિસ્તનું પ્રમાણ હોય છે ત્યારે. આ સિદ્ધાંતથી સંચાલકો કર્મચારીઓ પાસેથી સરળતાથી કામ લઈ શકે છે, કારણ કે ધંધામાં શિસ્તનું વાતાવરણ હોય છે. ધંધાકીય એકમની અંદર જ્યારે મિત્રો શિસ્તનું વાતાવરણ હોય ને ત્યારે ધંધાનો માલિક જે ઉપલી સપાટી બેઠો છે, ઉચ્ચ સપાટી બેઠો છે, એ મધ્ય સપાટી અને તળ સપાટી આ બે બંને સપાટીઓના કર્મચારી પાસેથી એકદમ સરળતાથી કામ લઈ શકે, કારણ કે ડિસિપ્લિન છે. ડિસિપ્લિન ધંધામાં હોવું જરૂરી છે. અને બીજો મહત્વનો મુદ્દો છે, કાર્ય પ્રત્યે કર્મચારીને આનંદ થાય, કર્મચારીને કંટાળો ન આવે. પોતે જે કાર્ય કરે છે એ બેવડા ઉત્સાહથી કામ કરે, શું કામ, કારણ કે ધંધાનો માલિક અને કર્મચારી બંને વચ્ચે સંબંધ કેવો છે, સારો સંબંધ છે, શીતળું વાતાવરણ છે, એ કાર્ય કરવામાં એને આનંદ આવે છે. પછી છે મોટા એકમમાં કર્મચારીઓ વધારે હોય તો ત્યાં શિસ્ત જરૂરી છે, કારણ કે અંકુશ કેવો બને છે, સરળ બને છે. મિત્રો ધંધાકીય એકમની અંદર ઘણા બધા હજારો કર્મચારીઓ કામ કરતા હોય તો આ બધા કર્મચારીઓ વચ્ચે અંકુશ લાવવો સરળ ક્યારે બને, કે જ્યારે ધંધાકીય એકમની અંદર શિસ્તનું વાતાવરણનું નિર્માણ થયેલું હોય ત્યારે. મિત્રો હેન્ડી ફેરો બહુ સરસ 14 સિદ્ધાંતો આપ્યા, એની અંદર 6, 7, 8 શિસ્તનો સિદ્ધાંત. હવે આપણે 9મો સિદ્ધાંતની વાત કરીએ છીએ, કર્મચારી વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને આપણે કહીએ છીએ વેતન, વેતન એટલે પગાર. બરોબર, કર્મચારીઓ જે સેવા આપે છે સેવાના બદલામાં એને જે વળતર મળે છે એને કહેવાય વેતન. પણ આ વેતન જે છે એ ન્યાયી હોવું જોઈએ, અન્યાયી હોવું જોઈએ નહીં. મીન્સ કર્મચારીનું શોષણ થવું જોઈએ નહીં. કર્મચારી જે કામના કલાકો આપે છે, જે સેવા આપે છે એના બદલામાં એને યોગ્ય વળતર મળવું જોઈએ. બધા કર્મચારીઓની મિત્રો કાર્યક્ષમતા અલગ અલગ હોય છે, કારણ કે ધંધાકીય એકમની અંદર હજારો કર્મચારીઓ કામ કરતા હોય છે. તો આ હજારો કર્મચારીઓ કામ કરે છે તો દરેકની કાર્યક્ષમતા કેવી હોય છે, અલગ અલગ હોય. તો આ કાર્યક્ષમતા અલગ અલગ હોય પછી જે કર્મચારી નિશ્ચિત કરતા વધારે ઉત્પાદન કરે છે એનો મતલબ એ થયો કે એની કાર્યક્ષમતા કેવી છે, વધારે. તો આ કાર્યક્ષમતા એની વધારે છે તો એના પ્રમાણમાં એને બદલો મળવો જોઈએ. ઓકે, કુશળ કર્મચારી હોય છે, કુશળ કર્મચારી તો કુશળ કર્મચારીને ઘણીવાર બોનસ, નફાભાગ, સંચાલન મંડળમાં પ્રતિનિધિત્વ, પેન્શન આવા પ્રોત્સાહક પગલાં એને તમારે ભરવા જોઈએ. ફરીથી જોઈએ, આપણે કુશળ કર્મચારી હોય તો તમારે બોનસ આપવું જોઈએ, નફાના અમુક ટકા ભાગ આપવો જોઈએ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ કરવાની એને તક આપવી જોઈએ, પછી રિટાયર્ડ થાય તો પેન્શન જેવી સુવિધાઓ, આ બધા પ્રોત્સાહક પગલાં
ધંધાના માલિકે આવા પ્રોત્સાહક પગલાઓ કરવા જોઈએ. કર્મચારીના વેતન ઉદાહરણ નંબર 10 છે મિત્રો, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત એમાં સત્તાની વહેંચણી મિત્રો વર્તન સંબંધિત વિચારધારા 1600 બિહેવિયર રિલેટેડ ની અંદર આપણે વાત કરી હતી કે સંચાલન. પહેલા લેક્ચરથી આપણે વાત કરી છે સંચાલન એટલે શું. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ કુંતજ અને ઓડોનલે આપેલી વ્યાખ્યા છે. પછી પ્રોફેસર ઉર્વિકે બહુ સરસ વાત કરી કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું કામ સાચવી લેશે. બરોબર, પ્રોફેસર ઉર્વિકે સરસ મજાની એક આમ સેન્ટેન્સ આપ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું તમારું કામ સાચવી લેશે. એટલે સંચાલન જે છે એના કાર્યરૂપ મહત્વનું કાર્ય જે છે એ માનવ વર્તન. શું છે? માનવ વર્તન. કારણ કે તમે સંચાલક તરીકે તમારા કર્મચારી સાથે કેવું વર્તન કરો છો આ મહત્વનું છે. પછી સંચાલક અને ધંધાના કર્મચારી વચ્ચે માનવ સંબંધો કેવા છે. બરોબર, આપણે આની પહેલાના ટોપિકમાં જ વાત કરી કે સંચાલક છે એક વ્યક્તિ છે, કર્મચારી એની તાબા નીચે કામ કરે છે એક કર્મચારી. આ બંને જીવંત વ્યક્તિ છે તો બંને સાથે એકબીજા સાથે કામ કરવું છે. બરોબર, તો વૈજ્ઞાનિક વ્યવહાર અભિગમ અપનાવો, તેના વગર કામ થાય નહીં. એટલે સંચાલનના કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ છે ને માનવ વર્તન છે, અને બીજું છે માનવ સંબંધ. બંને ઉપર ભાર મૂકો છે. કર્મચારીને કાર્ય સંતોષ અને કાર્યદક્ષતા વધારવા ઉપર વર્તન સંબંધિત વિચારધારાએ ભાર મૂકો. કર્મચારી કામ કરશે પણ એમાંથી જો એને સંતોષ નહીં મળે તો તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. કર્મચારીને કામની અંદર સંતોષ મળશે એનો અર્થ એ છે કે કર્મચારીની કાર્યદક્ષતા, કામ કરવાની કેપેસિટી જે છે એ વધશે. એટલા માટે કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્ય દક્ષતા ઉપર અહીંયા વર્તન સંબંધિત વિચારધારામાં ભાર મૂકવામાં આવ્યો છે. સમાવેશ કરી કે બાબતમાં થાય છે આંતરમાનવી સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓ વગેરેનો નિકાલ કરવા માટે આ વર્તન સંબંધિત વિચારધારા જે છે એ ખૂબ જ મહત્વની સાબિત થાય છે. છેલ્લી મિત્રો વિચારધારા છે આધુનિક વિચારધારા, થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું. કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. પહેલાના 60 પહેલા જે ઉદ્યોગો ચાલતા જૂના પુરાણા ઉદ્યોગો હતા, જૂની પુરાણી ટેકનોલોજીથી ચાલતા હતા. પણ 60 પછી ઔદ્યોગિક એકમોની અંદર ખૂબ જબરદસ્ત પરિવર્તન આવ્યું. આ પરિવર્તન જે છે બરોબર એમાંથી જ તો વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ છે. બરોબર છે, વિશિષ્ટ અભિગમ. સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન પછી સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આનો પણ ઉપયોગ આ વિચારધારાઓની અંદર કરવામાં આવ્યો. પહેલા શરૂઆતમાં શું હતું, મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્ર એવા કોઈ વિષયને સંચાલનમાં સમાવેશ કરવામાં આવતો નહોતો. માત્ર ઉત્પાદન કરવું, એનો પગાર આપી દેવો કર્મચારીને, આવું હતું. પણ 1960 પછી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્ર, આંકડા, ગણિત, કમ્પ્યુટર, નાઇટી આ બધાને સંચાલનની અંદર સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી આધુનિક વિચારધારાને વધારે પ્રોત્સાહન મળ્યું. એમાં કોનો કોનો ફાળો છે આધુનિક વિચારધારામાં? કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર કેરી આ મુખ્ય પ્રધાન છે. પછી પીટર એફ ડ્રગર, વિલિયમ હોચી અને સી કે પ્રહલાદ આ વ્યક્તિનો પણ અહીંયા મહત્વનો આધુનિક વિચારધારાની અંદર ફાળો જોવા મળે છે.